કોઈ મંચ પર નહીં મળે, કોઈ યુટ્યુબમાં નહીં મળે અને કોઈ વોટ્સઅપ પર નહીં મળે. અને મેં બહુ સાચવીને રાખી છે, તમારી અને મારી બધા સાથે થઈ છે પણ આપણને ખબર નથી, આપણે જોઈ જ નથી શક્યા. આવી કિંમતી ચીજ જે આજે હું તમારી સાથે શેર કરું છું એને મેં જાણી કરીને વોટ્સઅપ પર નથી મૂકી. કેટલીક એવી ચીજો હોય જે લાઈવ કહેવામાં મજા આવે. તમે મા બાપના ઘણા બધા ડાયલોગ સાંભળતા હશો, એ લગભગ મારો અવાજ. અને દેવગુરુની કૃપા, મારો એક નિયમ છે, હું મારું નામ નથી મૂકતો, કેમ કે મને મારી જાહેરાત નથી કરવી, પણ મારા એક ડાયલોગથી કોઈકના ઘર સચવાઈ જાય એનું પુણ્ય મને ડાયરેક્ટ મળી જશે. તમને અને મને મમ્મી પપ્પા ક્ષણે ક્ષણે પ્રેમ કરે. અત્યારે સાધ્વીજી ભગવંતના પણ જો માવિત્ર હોય તો એ પણ ક્ષણે ક્ષણે પ્રેમ કરે કે વીઆરમાં ક્યાં હશે, સાતા હશે કે નહીં હોય, પૂછા કરે છે. અત્યારે અહીંયા જેટલા મમ્મી બેઠા છે એમના 5-10 વર્ષના બાળક બહાર રમતા હશે તો દર 5 મિનિટે બહાર જોઈ લેશે, ક્યાં છે, દેખાય છે. આ ક્ષણે ક્ષણે પ્રેમ. પણ આટલા બધા ક્ષણ ક્ષણના પ્રેમમાં સૌથી શ્રેષ્ઠ 3 જ પ્રેમ, મમ્મી અને પપ્પાના, તમારા માટે અને મારા માટે સૌથી શ્રેષ્ઠ 3 જ પ્રેમ. એમાંથી 2 પ્રેમ તો તમે કે હું કોઈ દિવસ જોઈ જ નહીં શકીએ. કયો પ્રેમ સાંભળજો. આજે 2-3 કલાક આપણે બેસીને ઘરે જશું, મમ્મી પપ્પાને સોરી કહેવાનું છે, કેજો. અને છબી લાગી ગઈ હોય મમ્મી પપ્પાની ઘરમાં તો કાન પકડી રડી લેજો કે લાઈફની કેટલી અનમોલ પળ તમે આપી, પણ અમે તો કમાવા પાછળ એવા ગાંડા પડ્યા કે તમને 4 મિનિટ નથી આપીને ક્યારે મહાબળેશ્વર લઈ નથી ગયા અને માથેરાને નથી લઈ ગયા. એ ફરી શકતા હતા, આપણને જન્મ ના આપ્યું હોત ને તો એ ફરી શકતા હતા. આપણને જન્મ શું કામ આપ્યો? ક્યારેક આપણે ઝઘડો કરીને એટલે તરત કે બાળક એ તો તમને જરૂર હતી વૃદ્ધાવસ્થામાં એટલે અમને જન્મ આપ્યો, આપે જ ડાયલોગ. પણ આ વાત ખોટી. આજે પણ કેટલાક પતિ પત્ની પરણી જાય, 5 વર્ષે બાળક ન થાય તો એ લોકો ક્યાંક ને ક્યાંક રાંદલ તેડાવે, ક્યાંક ને ક્યાંક માનતા માને, ક્યાંક ને ક્યાંક જઈને અંધશ્રદ્ધામાં ખોવાય કે મારો ખોડો ભરાય, મારી શેર માટીની ખોટ પૂરી થાય. શું કામ? એક સ્ત્રી પૂર્ણ સ્ત્રી ત્યારે બને જ્યારે એ માં બને છે, અને એક પુરુષ પૂર્ણ પુરુષ ત્યારે બને જ્યારે એ પિતા બને છે. પદ્મશ્રી એવોર્ડ જેટલું જ મહત્વ છે મા બાપ નામનો એવોર્ડ આપણને મળે એનો. અને આપણે એમની ભવિષ્યની લાકડી બની એટલા માટે જન્મ નથી આપતા, મા બાપ બનવા જન્મ આપે છે. બાકી કોઈ પણ પતિ પત્ની મા બાપ ન બને તો એ જલસા કરે. કેવી રીતે ખબર છે? જો આપણો જન્મ ન થયો હોત ને તો 25 વર્ષ સુધી સરેરાશ 1-1 લાખ રૂપિયા બચે. અત્યારે પરેશ ભાવેશ અને હિરેન ન હોત ને તો લલિતભાઈ અને રસીલાબેન આગળ કાંઈ ન હોત ને તો પણ 3 કરોડની પ્રોપર્ટી હોત. 25 વર્ષના 1-1 લાખ રૂપિયા એટલે 25 લાખ. પછી એની ડિગ્રી મળી એટલે નોકરી માટે ક્યાંક 5-10 હજાર ખવડાવવા પડે, અથવા તો ધંધે લગાડવા માટે 50 હજાર રોકવા પડે. એટલે 25 લાખ ને 50 હજાર પરણાવવું છે દીકરાઓને તો ઓછામાં ઓછો 10-15 લાખ નો ખર્ચો, એટલે 25 વત્તા 15 લાખ કેટલા થયા? 40 લાખ થયા. પરણાવવું છે તો ઘર તો જોઈએ ને બાપ. એક રૂમ રસોડો તો લઉં કોના પૈસાથી? આપણા પૈસાથી લેશે? આપણે તો હજી માન કમાતા થયા. 40 લાખ રૂપિયાનું ઘર બાપ પોતાની કરકસર માંથી લે એટલે કેટલા થયા? 80 લાખ. હવે તમને જન્મ ના આપે, મને જન્મ ના આપે ને 80 લાખ રૂપિયા બચાવે, લગભગ 40 વર્ષ સુધીમાં 80 લાખ 1 કરોડ ને 25 લાખ રૂપિયા થઈ જાય બચત. હવે 1 કરોડ 25 લાખમાં એમને કેટલો જલસો, વહુનું સાંભળવું ન પડે, ગરમા ગરમ ભજીયા જોઈએ તો વાઈફ બનાવે પોતે ખાઈ લે, દુબઈના વિઝા મળે ફરી આવે, પાલિતાણા જવાનું થાય, ગિરનાર, કોઈને પૂછવાનું નહીં, કોઈના ગુલામ નહીં. અને પપ્પાની સામે દીકરો ડાયલોગ તો ન મારે ને, પપ્પા પ્લીઝ ચૂપ રહો, મમ્મીને ડાયલોગ તો ન મળે ને, મમ્મી પ્લીઝ કિચનમાં અવર જવર નહીં કરો, મન ફાવે ત્યાં જલસો કરે. બોલો, સંતાન ન હોય તો ચિંતા, એમાં દીકરી ન હોય તો ડબલ ચિંતા ઓછી થઈ ગઈ, સાસરે જાય તો પણ ચિંતા પડી હોય, કેટલી ચિંતામાંથી મુક્ત રહે બોલો. એટલે કોઈકે કહ્યું કે હાલ સંતાનો સાથે મા બાપ રહેતા હશે એ કદાચ 90% સુખી હશે, પણ વૃદ્ધાશ્રમમાં એકલા મા બાપ રહેતા હશે ને 100% સુખી હશે.
કોઈક આવીને કઈ કરી આપતું હશે અને કોઈક કરી ન આપે તો પોતાના ખૂણે બેઠા હશે. કોઈનું સાંભળવું તો નથી પડતું ને બાપ, ચૂપચાપ જીવીને ક્યારે શ્વાસ પૂરો થાય એની રાહ તો જોઈ લે છે ને. પણ કદાચ તમે મમ્મી પપ્પા સામે, હું પણ ક્યારેક બોલી જાઉં છું મમ્મી સામે, તો મારી આ વાત ઘડે ઉતારીને તરત બીજી પડે કહી દઉં છું, સોરી મમ્મી મારી ભૂલ થઈ ગઈ. મારી મમ્મીને આદત છે ગુરુમણીયા બે બે દિવસ એક સાડી પહેરે, એટલે હું કહું મમ્મી ક્યારેક આપણા ઘરે મહેમાન આવે તો બે દિવસ પહેરેલી સાડી નહીં તું બદલી નાખ, હવે તું ઉત્તમ છેડાની મમ્મી છે. પહેલા હું તારો દીકરો હતો ને, હવે તું મારી મમ્મી છે. થોડીક મારી વેલ્યુ વધાર મમ્મી, આપણે ક્યાં કોઈક જઈએ તો સારી સાડી પહેરવાની, નહીં તો મારી મમ્મીએ તકિયાનો ત્યાગ કર્યો, રસગુલ્લાનો ત્યાગ, નારિયેળ પાણીનો ત્યાગ, એવી રીતે ત્રણ સાડીમાં રહેવું, ચોથી સાડી નહીં આવો પણ ત્યાગ કરીને બેઠા છે. છતાંય જીદ કરાવીને હવે ત્રણ લવ તમને ને મને શેર કરું છું, સાંભળજો. સૌથી પહેલો પ્રેમ મમ્મી અને પપ્પા આપણને કરે છે, આપણે જોઈ નથી શકતા. કેવી રીતે પરેશભાઈ? અમારા રસીલાબેન સંયુક્ત પરિવારમાં રહ્યા છે. જ્યારે તમારો જન્મ થવાનો હશે ને, તમે 7 મહિનાના હશો પેટમાં, તમે 7 મહિનાના છો પેટમાં રસીલાબેનના, અને આખા ઘરનું કામ કરીને એક પુત્ર વધુ તરીકે રસીલાબેન થોડા નવરા થયા રાતના 11 વાગે. આ દરેક સ્ત્રી કરે હ, જે માં બનવાની હોય, ગુજરાતી સાડી પહેરવાની, રૂમમાં આવી ગયા પોતાના, આજુબાજુ કોઈ નથી જોતું, પોતાની મર્યાદા સાચવે, સાડીનો પાલો પેટ પર વાલથી હાથ ફેરવીને રડી પડે, એ મમ્મીનો આપણા માટેનો પહેલો પ્રેમ. હજી આપણો જન્મ નથી થયો, રૂમમાં કોઈ નથી, 7 મહિનાના ગર્ભને પેટ પર હાથ ફેરવી વાલ કરીને રડી પડે અને કલ્પના કરે કેવો હશે, ક્યારે આવશે, કેવો રમાડું દીકરો હશે કે દીકરી હશે. ઓન ધેટ ટાઈમ પપ્પા આવે, ઓન ધેટ ટાઈમ લલિતભાઈ આવે પરેશભાઈ, અને લલિતભાઈ રસીલાબેનને કે કેમ શું થયું, કઈ નહીં લાલાની જરા અધીરાઈથી રાહ જોઉં છું ને એટલે રડી પડી, લાલો કઈ કે છે. એટલે લલિતભાઈ શું કરે ખબર છે, રસીલાબેનના પેટ પર કાન મૂકીને સાંભળે. આ પપ્પાનો પહેલો પ્રેમ, સ્ટાઇલ જોજો. પછી તરત હસીને કે પપ્પા આપણા, આ કેતો નથી, આ તો લાત્યું મારે, હસી પડે પપ્પા. પછી મજાકમાં કે બોલ તને શું જોઈએ, મમ્મી કે દીકરો જોઈએ, પપ્પા કે ના મને દીકરી જોઈએ, જીદ કરે હ, છેવટે મમ્મી ધ્રુસકે ધ્રુસકે રડી પડે, તમે તો મારું માનતા જ નથી. ત્યારે પપ્પા હસીને રડીને એટલું કે હસે રડે પણ રડવાનું દેખાડે નહીં, ગાંડી તને ઈચ્છા છે દીકરો જોઈએ છે ને, ચાલ દીકરો જ આવશે. This is the first love of પપ્પા. પપ્પાને ખબર નથી કે આજ મારો વાલો કહેવાનો છે કે જાઓ તમે દુકાને નહીં આવો, ઘરે જાઓ. પપ્પાને ખબર નથી કે આપણે આવા ડાયલોગ મારવાના છે. આપણે 7 મહિનાના છીએ પેટમાં અને આપણા સપના જોઈને રોજ આપણને પ્રેમ કરે, માંથી આ એક દિવસ એવો પ્રેમ જે મમ્મી પપ્પા તમને ને મને કરે છે. હવે બીજો પ્રેમ, હોસ્પિટલમાં મમ્મી એડમિટ થઈ, નોર્મલ ડિલિવરીમાં જન્મ આપવાની તૈયારી, પપ્પા બહાર આટા ફેરા કરે છે, ઓચિંતી મમ્મી જોરદાર ચીસ પાડે છે અને તરત જ આપણો જન્મ થાય છે. મમ્મી ચીસ પાડે છે, પરસેવાથી લથપથ કાયા થાય છે, લોહીથી આખી કાયા ભરાઈ જાય છે, મમ્મીનો બ્લડ પ્રેશર ડાઉન થયો અને દીકરાનો જન્મ થયો, અને તે જ ઘડીએ મમ્મી બેહોશ થઈ ગઈ, દીકરાને ઉલટો કરીને ડોક્ટર થપથપાવે છે, અને 5 મિનિટ પછી આપણે રડવાનું ચાલુ કરીએ છીએ. અહીંયા રડવાનું ચાલુ કર્યું ને બેહોશ મમ્મી ત્યાં ભાનમાં આવી, આપણો અવાજ સાંભળીને બાપ બાપ ગાંડી થઈ ગઈ, પોતાની લોહી ભૂલી ગઈ, પોતાની પીડા ભૂલી ગઈ, પોતાનો બ્લડ પ્રેશર ભૂલી ગઈ, પોતાનો પરસેવો ભૂલી ગઈ, ડોક્ટર સામે હાથ લાંબો કરે છે, મને આપો મારા લાલાને, મને આપો. ડોક્ટર એમને આપે છે અને પોતાના લાલાને છાતી સરસું ચાપી અને પહેલું અમૃતપાન કરાવે છે. આ મમ્મીનો બીજો પ્રેમ. તમને અને મને એને પોતાની પીડા ભૂલીને છાતીએ લગાડ્યું છે, બોલો જન્મની સાથે. હજી તો મેલા છીએ, આપણું શરીરે નથી ધોવાયું બાપ. અને એ ઘડીએ ડોક્ટર બહાર જાય, પપ્પાને કે ભાઈ ધીમા પડો ધીમા પડો, સારા સમાચાર છે. પપ્પા કે શું થયું, તમારે દીકરો આવ્યો છે. આમ દોડતો દોડતો પપ્પા અંદર જાય, અંદર જઈને હાથ લાંબો કરે, મમ્મી પપ્પાને આપે, આપણને છે ને મમ્મી પપ્પાને આપે. પપ્પા હાથમાં લેતા હોય ને ત્યારે મમ્મી કે આમ નહીં આમ પકડો, પપ્પા કે એ તું રેવા દે, મને આવડે છે મને આવડે છે, આમ હાથમાં લે અને જોતા 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 રડી પડે. અને પપ્પા એક ડાયલોગ મારે, શું ખબર છે, એ
તારા જેવો નહીં મારા જેવો લાગે છે આ પપ્પાનો બીજો પ્રેમ. ગાંડો થઈ જાય પપ્પા, બધું જ ટેન્શન દૂર થઈ જાય, સપના જોવાનું ચાલુ કરી દે. હું આને આમ ભણાવીશ, હું એને અહીંયા લઈ જઈશ. એને શું ખબર છે 10 વર્ષમાં ચૂપ કરવાનો છે? એને શું ખબર છે કે આ મને બોલતું બંધ કરવાનો છે? પણ ખુશ છે ને સર. આ બે પ્રેમ કોઈ પણ બાળક જોઈ નથી શકતું, પણ તમારા ને મારા હાથમાં છે ત્રીજો પ્રેમ જોવાનો, જે આ બધા સંતાનોએ જોયો છે. 26 જાન્યુઆરી સાંજના 5:08 માં પપ્પાએ દેહ છોડ્યો, બધા હાજર હતા. ત્રીજો પ્રેમ કયો ખબર છે? દીકરો મમ્મી પપ્પાને પૂછે છે તમને શું જોઈએ? મમ્મી પપ્પા કોઈ આપું? એટલે મમ્મી પપ્પા કે એક જ ચીજ જોઈએ છે, આપીશ. તો કે શું? તો કે તારા જન્મ વખતે તારી આંખો ખુલ્લી તો અમે બે હાજર હતા, હવે અમારા મૃત્યુ વખતે અમારી આંખો બંધ થાય ત્યારે સામે ઊભો રહી જશે, તારું ઋણ ચૂકવાઈ જશે. પહેલા બે પ્રેમ તો આપણે માણી શકતા નથી, પણ ત્રીજો પ્રેમ તમારા કે મારા હાથમાંથી જાય નહીં એની નોંધ લેજો. મમ્મી પપ્પા થોડાક બીમાર પડે, તમને લાગે છેલ્લો સમય આવ્યો, કમાવાનું બંધ કરજો, બીજે ક્યાં જવાનું બંધ કરજો, એમની સેવામાં ઉભા રહેજો. કારણ જૂના જમાનામાં એક કહેવત હતી ને કે રાક્ષસનો જીવ પોપટમાં, રાવણનો જીવ નાભીમાં, એમ મા બાપનો જીવ પોતાના બાળકમાં હોય. શ્વાસ જાય નહીં જ્યાં સુધી બાળક સામે ન આવે. એટલે મમ્મી પપ્પા મોટી ઉંમરના થાય ત્યારે એમને બહુ ટાઈમ આપજો બાપ. એમને લાકડાની લાકડી નથી જોઈતી, પણ પોતાના ઘડેલા રમકડાની લાકડી જોઈએ છે, જેનું નામ સંતાન છે. ડેડિકેટ ટુ ઓલ યોર મધર એન્ડ ફાધર. આપણી આગળ માત્ર 40 મિનિટ છે, શાર્પ 7 વાગે વિરામ આપશું. ત્યાં સુધી જેટલું થાય તમારા ઘરમાં ભરી જઈને જવા માંગુ છું. જેટલો હું પ્રેમ કરું મમ્મી પપ્પાને એટલું આપ કરો, એ જ મારી ઈચ્છા છે.